नर्मदा जिला कलेक्टर डीए शाह सहित फ्रंट लाइनर वोरियर ने राजपीपळानी सिविल होस्पिटल में कोरोना वेक्सिनेशन लीधी थी। मसूरी खाते तालीम लेने फरज पर हाजर थे कलेक्टर सहित फ्रंट लाइनर वर्करो राजपीपळानी कोविड 19 होस्पिटल खाते कोरोना विरोधी रसी प्रथम डोज लीधो हतो। कोरोना विरोधी आ रसी सुरक्षित होय केन्द्र राज्य सरकारे नक्की करेला अग्रमता क्रम मुजब तमाम ने वेक्सिन लेवा कलेक्टर डीए शाहे लोकोने जाहेर अनुरोध कर्यो छे। કોવિડની વૈશ્વિક મહામારી સંબંધમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર સતતપણે ચિંતિત છે। વેક્સિન બનાવવાની કામગીરીમાં અને વેક્સિન આપવાની કામગીરીમાં પણ શ્રેણીબદ્ધ આયોજન રીતે ભારત સરકાર અને રાજ્ય સરકાર અગ્રેસર બનીને કામ કરી રહી છે। જે ફ્રન્ટલાઇન પર જે હેલ્થ વર્કર્સ હતા એમાં લગભગ નર્મદા જિલ્લામાં 82% થી વધુ કામગીરી થઈ ગઈ છે। બાકીના જે ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં મહેસૂલી કર્મચારી પણ આવે છે અને પંચાયત રાજ સંસ્થાના કર્મચારી પણ આવે છે અને અન્ય અધિકારી પણ આવે છે એમાં પણ લગભગ 80% જેટલી કામગીરી થઈ ગઈ છે અને યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે। ભારત સરકાર અને રાજ્ય સરકારે જે અગ્રતાક્રમ નક્કી કરેલો છે અગ્રતાક્રમ પ્રમાણે તમામે વેક્સિન લેવી જોઈએ જેથી કરીને પોતાની જાતને પણ સુરક્ષિત કરી શકે એના ફેમિલીને પણ સુરક્ષિત કરી શકે છે અને એની આજુબાજુના લોકો જેના સંપર્કમાં આવે છે એને પણ એ સુરક્ષિતા આપી શકે છે। આથી તમામે વેક્સિન લેવી જોઈએ। ફ્રન્ટલાઇન વર્કર તરીકે તો મારે 1 ફેબ્રુઆરીએ જ રસી લેવાની હતી પરંતુ ભારત સરકારના પ્રોગ્રામ અન્વયે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી એડમિનિસ્ટ્રેશન મસૂરી ખાતે મારી ટ્રેનિંગ હતી, કમ્પલસરી ટ્રેનિંગ હતી અને ટ્રેનિંગ પૂરી કરીને આજે જ હું ઓફિસમાં હાજર થયો છું અને આજે જ પહેલું કામ મેં વેક્સિન લેવાનું કર્યું છે અને સૌને અનુરોધ કરું છું કે વેક્સિન અચૂક લેવી જોઈએ। વેક્સિન પ્રત્યે કોઈ પ્રકારની મિસઇન્ફોર્મેશન હોય તો એનાથી દોરવું નહીં જોઈએ, ખૂબ જ સુરક્ષિત છે, મેં પોતે પણ લીધી છે અને અગ્રતાક્રમ પ્રમાણે જેનું જેનું ટર્ન આવે બધાએ અચૂક લેવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું અચૂક પાલન કરવું જોઈએ।